સુરતના આમરોલી પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યવ્યાપી ડુપ્લિકેટ નોટ રેકેટ ઝડપી પાડ્યું છે. બેંગ્લોરથી 4 લાખથી વધુની ડુપ્લિકેટ નોટ ઝડપાઈ હતી. બેંગ્લોરના એક ઇસમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસના હાથે 90,000ની ડુપ્લિકેટ નોટ મળી આવતા 3 ઇસમો પણ ઝડપાયા છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગત 14મી તારીખે રાત્રે શાંતિલાલ મેવાડા બીજીવાર 500ના દરની નકલી નોટ વટાવવા પાનના ગલ્લા પર આવ્યો હતો. આથી વૃદ્ધે તેને પકડી લઈ મેથી પાક આપી અમરોલી પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે શાંતિલાલ મેવાડા પાસેથી 500ના દરની નકલી 181 ચલણી નોટ અને 50ના દરની 32 નોટ મળી આવી હતી. આ નકલી નોટ બાબતે પોલીસે પૂછપરછ કરતા તેણે આ નોટ પિતરાયભાઈ વિષ્ણુ મેવાડાએ આપી હતી. આથી પોલીસે વિષ્ણુ મેવાડાને ઉચકી લઈ તેની પાસેથી 500ના દરની 181 નકલી નોટ મળી આવતા આ ઉપરાંત 50ના દરની 32 નકલી નોટ મળી આવી હતી. આમ 92,000ની નકલી નોટો મળી આવતા પોલીસે શાંતિલાલ ભવરલાલ મેવાડા અને વિષ્ણુ મિશ્રીલાલ મેવાડાની સામે ગુનો નોંધી ધરપકડ કરી નકલી નોટ, બાઇક અને મોબાઈલ કબજે કર્યો છે. બાદમાં સુરત પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા નોટ મોકલનારને બેંગ્લોર ખાતેથી આરોપી માઇકલ રાયવન રાહુલ ફર્નાન્ડીઝને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત પોલીસે આરોપીને પકડવામાં સફળતા મળી છે. પકડાયેલા આરોપી પાસેથી કુલ 4,89,000ની નકલી નોટ મળી આવી છે. રાજ્યવ્યાપી ડુપ્લિકેટ નોટ રેકેટનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો છે. જોકે બેંગ્લોરથી 4,89,000થી વધુની ડુપ્લિકેટ નોટ ઝડપાઈ હતી. હાલ તો પોલીસે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ પકડાયેલ આરોપીએ અન્ય ક્યાં ક્યાં શહેરમાં નકલી નોટ વટાવવા માટે આપી છે તે દિશામાં તપાસ આદરી છે. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસરિયા હનુમાન દાદાના મંદિર પાસે વડના ઝાડ નીચે જે જલારામ ગુજરાત હાઉસિંગ સોસાયટીનો વિસ્તાર આવે છે ત્યાં એક ઇસમ ભારતીય ચલની નોટો જે નકલી હતી, નકલી નોટના બદલામાં સાચી નોટ લેવાનો કામ કરી રહ્યો હતો. એટલે જાલી નોટ પધરાવવાનો કામ કરતો હતો. એની બાબતે એક જાગૃત નાગરિક જેના નામ છે અશોક મોતીભાઈ પટેલ, અશોકભાઈ મોતીભાઈ પટેલે તાત્કાલિક આ વસ્તુ એને ધ્યાને આવતા કંટ્રોલ રૂમમાં ફોન કર્યા. કંટ્રોલ રૂમ તરફથી જાણવા મળતાની સાથે અમરોલી પીઆઈ બ્રહ્મભટ, એની સંપૂર્ણ ટીમ અને સુપરવાઇઝરી અધિકારીઓએ ત્વરિત પગલાં લીધા અને આ ઇસમ જે મેં ઉપર જણાવેલ જગ્યાએ જાલી નોટના ધંધા કરી રહ્યા હતા એની ધરપકડ કરવામાં આવી, જે આઈપીસી 489 ખ ગ અને ચ કલમો મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા. આ નોટો આ આરોપી શાંતિલાલ ભવરલાલ મેવાડા ક્યાંથી લઈને આવ્યા એની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એના કાકાના દીકરા જેનો નામ છે વિષ્ણુ મિશ્રીલાલ મેવાડા એના પાસેથી એને આ નોટો મેળવેલ હતી. તો 500 રૂપિયાના દરની 32 નોટો એટલે 16,000 રૂપિયાની નકલી નોટો શાંતિલાલ ભવરલાલ મેવાડા પાસેથી કબજે કરવામાં આવી. પછી એના કાકાના દીકરા જે સુરતમાં જ રહે છે એની શોધખોળ કરી એને તાત્કાલિક પકડાવવામાં આવ્યા અને એના ઘરેથી પણ જાળી નોટો મળી આવી. આ શાંતિલાલ ભવરલાલ મેવાડા પાસેથી મળેલ 32,000 રૂપિયા કિંમતની નકલી નોટોની સાથે એના કાકાના દીકરા વિષ્ણુ મિશ્રીલાલ મેવાડાને ત્યાંથી પણ 149 નોટો 500 રૂપિયાના દરની અને 32 નોટો 50 રૂપિયાની, એટલે 500 રૂપિયા અને 50 રૂપિયાની નકલી ચલની નોટો એના કાકાના દીકરાથી પણ કાકાના દીકરાના ઘરેથી પણ રિકવર કરવામાં આવી, જેની કુલ કિંમત મળીને લગભગ 76,000 રૂપિયા જેટલી થાય છે.
आ બંનેની પૂછપરછ કર્યા પછી જાણવા મળ્યું કે એના કાકાના દીકરા જેનું નામ છે વિષ્ણુ મિશ્રીલાલ મેવાડા આ બેંગલોર જઈને આ જાળી નોટો લઈને આવ્યા હતા. તો ટીમ ગઈ અને બહુ સિફતપૂર્વક આ જાળી નોટ આપનાર માણસની શોધખોળ કરી એની ધરપકડ કરવામાં આવી. બેંગલોર ખાતે જે માણસે આ જાળી નોટો સુરતવાળા આરોપીને આપતા હતા એનું નામ માઇકલ રાયવન ઉર્ફે રાહુલ સન ઓફ પાસ્કલ ફર્નાન્ડેઝ છે. એના ઘરે પણ તપાસ કરવામાં આવી તો ત્યાં પણ 500 રૂપિયાના દરની ભારતીય ચલની નોટો જે ખોટી છે, 489,000 રૂપિયા કિંમતની આ નોટો એના ઘરેથી પણ મળવામાં આવી, રિકવર કરવામાં આવી. આ માઇકલ રાયવન ઉર્ફે રાહુલ ફર્નાન્ડીઝની ધરપકડ કરી લેવામાં આવી છે. સમસ્ત મુદ્દા માલ સાથે ટીમ અહીં આવી ગઈ છે અને આગળની તપાસ અત્યારે હાથ ધરવામાં આવેલ છે. આ વસ્તુ આગળ કઈ દિશામાં જાય છે હવે આ તપાસમાં ખુલશે, પરંતુ મોટી માત્રામાં જાળી નોટો પધરાવેલ હોવાની હકીકત આ તપાસમાં ખુલવા પામેલ છે. પોલીસની ટીમો અમરોલી પોલીસની સાથે સાથે સુપરવાઇઝરી અધિકારી, એમના ACP, DCP, સેક્ટર અધિકારી એની સાથે સાથે SOGની ટીમને પણ આમાં સાથે આ કામગીરી સોંપવામાં આવી છે. મને આશા છે કે આ જાળી નોટ છાપવાની કામગીરી જે ગુનો જે લોકો કરે છે અને પછી એને વેચવાની જે કામગીરી કરે છે આ તમામ લોકોને પકડવામાં સુરત સિટી પોલીસ સફળ થશે. તાત્કાલિક કંટ્રોલ રૂમમાંથી મળેલ મેસેજના આધારે મહેનત કરીને ખંતથી સિફતપૂર્વક પ્રાથમિક આરોપીને પકડ્યા, બીજા આરોપીને પકડ્યા, પછી બેંગ્લોર ખાતે જઈને બહુ સારી રીતે ઇન્ટેલિજન્ટલી કામ કરીને ત્રીજા આરોપીની પણ ધરપકડ જે કરવામાં આવી છે, આ બદલ અમરોલી PI PP બ્રહ્મભટ્ટ અને એની ટીમને 10,000 રૂપિયાના સ્પેશિયલ ઇનામ આપવામાં આવે છે. અને આગળ પણ આ ટીમો SOGની સાથે મળીને સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ ષડયંત્રને ખુલ્લા પાડશે અને ટોટલ સ્કેમ પકડાશે. અર્થતંત્ર સાથે ચેડા કરવાની આ એક ગંભીર પ્રવૃત્તિ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોલીસના અધિકારીઓ અને સુરત સિટી પોલીસની ટીમ આ તમામ સ્કેમને, જાળી નોટ છાપવાની પ્રવૃત્તિને ખુલ્લા પાડશે, તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે સુરતની અમરોલી પોલીસને નકલી નોટનો રેકેટનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. ત્યારે આ કામગીરી બદલ સુરત પોલીસ કમિશનર દ્વારા અમરોલી પોલીસને 10,000 રૂપિયા ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું છે. હાલ તો આ નકલી નોટ કેસ માટે સુરત પોલીસે અલગ અલગ દિશામાં તપાસ આદરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.